नमस्कार बाळ मित्रों, यूनिट एक गेट अप एंड डांस। विद्यार्थी मित्रों, अहीं एक अभिनय गीत आप्युं छे, आपणे प्रयास करशुं गावानो। होप अ लिटल, जम्प अ लिटल, वन टू थ्री, रन अ लिटल, स्कीप अ लिटल, टैप योर नीज, बेंड अ लिटल, स्ट्रेच अ लिटल, नॉड योर हेड, yawn a little, sleep a little, in your bed। तो विद्यार्थी मित्रों, सरस छे। होप एटले आशा, नानकड़ी आशा छे। जम्प कूदवानी, वन टू थ्री, एक बे त्रण। रन अ लिटल, थोड़ूक दौड़वानी। स्कीप अ लिटल, थोड़ूक कूद दौरडा कूदवानी। टेप, थोड़ूक चपटी वगाड़वानी। बेंड वड़वानी, स्ट्रेच उभा रहेवानी। नॉड योर हेड, माथुं नमावानी। यॉन अ लिटल, स्लीप अ लिटल, इन योर बेड, अने थोड़ूक सूवानी पण पथारीमां इच्छा छे। तो विविध प्रकारनी क्रियाओ छे। आई लाइक एन एप्पल अहीं लखेलुं छे। आडी ऊभी रेखाओ छे फरतेकोर। तो તમે પણ આવી બોલતા જાઓ અને ક્રિયા કરતા જાઓ એવો પ્રયાસ કરો। એક્ટિવિટી ટુ છે, સાંભળો અને બોલો, એ પ્રકારની છે। સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું, સીટ ડાઉન બેસી જવું, ઈટ ખાવું, સ્લીપ સૂવું, ડ્રિંક પીવું, રન દોડવું, ટોક વાત કરવી, યાન એટલે કે સ્વિંગ કરવું, લાફ હસવું, જમ્પ કૂદવું, क्लेप योर हेन्ड्स ताड़ी पाड़ो तमारा हाथ थी, क्लॉज योर आईज आँखो बंद करो, शो योर टीथ तमारा दात बताओ, ओपन योर बुक्स तमारी चोपड़ियों खोलो, कम हियर अहीं आवो, क्लॉज योर बुक तमारी चोपड़ियों बंद करो। तो क्रियाओ छे एनी इंग्लिश वाँचवानो प्रयास करो अने एने गुजरातीनो पण अनुभव करो। विद्यार्थी मित्रों, જે ચિત્રમાં ક્રિયાઓ આપી છે એને અંગ્રેજીની સૂચના પ્રમાણે કરવાનું છે। દાખલા તરીકે સ્ટેન્ડ અપ, ક્લોઝ યોર આઈઝ, ડ્રિંક, ટોક વાત કરવી, એવી રીતે રન, સીટ, ક્લેપ, વોક ચાલવું, સ્લીપ સૂવું, જમ્પ કૂદવું। તો આવી ક્રિયાઓ છે ચિત્રના આધારે તમારે જોવાની છે। રમત રમવાની છે। રાજા સેઝ ટચ યોર હેડ, તમારા માથાને અડો, ટચ યોર નોઝ, તમારા નાકને અડો, ટચ પ્લીઝ ઓપન યોર લિપ્સ, તમારા હોઠને ખોલો, ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો બંધ કરો, એ જે ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ, ડાબા હાથથી તમારા કાનને અડો, પુટ યોર રાઇટ હેન્ડ, જમણા હાથને મૂકો ઓન યોર લેફ્ટ શોલ્ડર, ડાબા ખંભા ઉપર, રાઇઝ યોર હેન્ડ્સ, હાથ ઊંચા કરો, ટર્ન રાઇટ, જમણી બાજુ ફરો, ટર્ન લેફ્ટ, ડાબી બાજુ ફરો। તો આવી જે કંઈ ક્રિયાઓ છે રાજા સેઝથી શરૂ કરીને આ ક્રિયાઓ બધી કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને થોડાક પાર્ટ્સ ઓફ ધ બોડી, શરીરના અંગો આપેલા છે, એના આધારે તમારે વાંચવાનું છે। શિક્ષક પણ વાંચશે, તમે પણ સાંભળો। હેર એટલે વાળ, હેડ એટલે માથું, આઈ એટલે આંખ, ઈયર એટલે કાન, નોઝ એટલે નાક, લિપ્સ એટલે ઓઠ, ટીથ એટલે દાંત, ચેઇન 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 છે અહીંયા ચીક કદાચ આવશે, ગાલ, નેક એટલે ગરદન, દરેકના વાક્ય આપ્યા છે। હેડ, હી ઇઝ અ સુનિલ, ધીસ ઇઝ હિઝ હેડ, આ તેનું માથું છે। સુનિલ લાઈક શોર્ટ હેર, ટૂંકા વાળ ગમે છે। સુનિલ સ્મેલ વિથ હિઝ નોઝ, નાકથી સૂંઘે છે। સુનિલ હેઝ ટુ આઈઝ, બે આંખો છે। હી હેઝ ટુ ઇયર, બે કાન છે। હિઝ લેપ્સ આર રેડ, તેના હોઠ લાલ છે। હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ, તેના દાંતથી તે સફરજન બટકું ભરે છે। ધીસ ઇઝ હિઝ ચીન એટલે કે ગાલ, ધી સુનિલ નેક ગરદન, શોલ્ડર એટલે ખંભો, ધીસ ઇઝ હિઝ ચેસ્ટ છાતી, હી ઇઝ કેરીઝ
તે ઉપાડે છે. હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, તેના ખંભા ઉપર તેની બેગ હોય છે. ફિંગર એટલે આંગળીઓ. હી હેઝ અ 10 ફિંગર, તેને 10 આંગળીઓ છે. સુનિલ ઈટ 3 બનાનાસ, 3 સફરજન ખાઈ ગયો. હિઝ સ્ટોમચ ઇઝ ફૂલ, તેનું પેટ, સ્ટોમચ એટલે પેટ, ફૂલ છે. નેલ એટલે નખ. આર્મ એટલે કોણી. હિઝ કેન લેફ્ટ 10 કેજી, તે 10 કિલો વજન ઉપાડી શકે છે લિફ્ટ. હી હેઝ સ્ટ્રોંગ આર્મ, તેના હાથ મજબૂત છે. એવી જ રીતે એલ્બો એ નેલ એટલે નખ. સુનિલ કીપ હિઝ નેલ ક્લીન, ચોખ્ખા રાખે છે. હી ફેલ ડાઉન યસ્ટરડે, તે પડી ગયો હતો. હી હર્ટ હિઝ એલ્બો, તેના એલ્બા કોણીમાં દુખાવો છે. ની હી ઇઝ અ ટુ ની, ની એટલે ગોઠણ. ટોય એટલે ધીસ ઇઝ હિઝ ટોય એટલે અંગૂઠો. વેસ્ટ એટલે છાતી. હિઝ ફાધર વેર બેલ્ટ ઓન હિઝ વેસ્ટ એટલે કમર, સોરી. લેગ એટલે પગ. હી હેઝ અ સ્ટ્રોંગ લેગ, મજબૂત પગ છે. ધીસ હિઝ ફૂટ એટલે પણ પંજો. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ ફીલ હીલ, પેની પાછળની પગની. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પાર્ટ્સ ઓફ ધ બોડીને શીખવાની જરૂર છે. ક્રિયા છે ગીતના અભિનયની સાથે કરો. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, ઉપર હાથ, નીચે હાથ. હેન્ડ્સ ઓન વેસ્ટ, કમર ઉપર. સીટ ડાઉન, બેસી જાઓ. બેન્ડ રાઇટ, જમણી બાજુ વળો. બેન્ડ લેફ્ટ, ડાબી બાજુ વળો. હેન્ડ્સ ટુ ધ સાઇડ, બાજુ પર રાખો. 1 2 3 હપ, 1 2 3 સ્ટોપ, સ્ટેન્ડ સ્ટીલ, ઊભા રહો. તો પ્રવૃત્તિ છે, ક્રિયાઓ કરવાની છે. આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ચિત્ર અંગ્રેજીમાં બોલવાનું છે. મેચ સ્ટિક ડ્રોઈંગ શોધીને દોરવાનું છે. રાઇડ અ બાઇસિકલ, સાયકલ ચલાવવાનું ચિત્ર જે છે એ તમારે અહીંયા દોરવાનું છે. રાઇડ અ બાઇસિકલ. પછી છે જમ્પ અપ હાઈ, ઊંચું કૂદતું હોય એવું ચિત્ર પણ આમાં આપ્યું હશે, એ તમારે દોરવાનું છે, નથી આપ્યું તો. ઓપન ધ ડોર, દરવાજો ખોલતો હોય એવું. કિક ધ બોલ, દડાને કિક મારે છે. રાઇટ ઇન યોર નોટબુક, તમારી નોટમાં લખતા હોય એ પ્રકારની ક્રિયા. રીડ યોર બુક, તમારી ચોપડી વાંચતા હોય એવું. તો આવા ચિત્રો તમારે એની સામે દોરવાના છે. શિક્ષકે જે કંઈ વાક્યો લખેલા હોય એને તમારે અહીં લખવાના છે મિત્રો. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ તમારે આની અંદર કરવાની થાય છે. ધન્યવાદ.